અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સુરતમાં પણ મિની અયોધ્યા જેવું બની ગયું છે. સુરતની તાપી નદી તટ પર છેલ્લા કેટલાય વખતથી હરિદ્વાર અને વારાણસીની જેમ મહાઆરતી થઈ રહી છે. અયોધ્યામાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને પૂર્વ સંધ્યાએ તાપી માતાની આરતી ખાસ બની ગઈ હતી. સૂર્યપુત્રી તાપી નદીના જહાંગીરપુર કિનારે રવિવારે સાંજે હજારો લોકો ભેગા થયા હતા. મહાઆરતી સાથે સાથે પોતાના હાથમાં દીવો લઈને તેઓએ પ્રાણ પ્રતિષ્ઠાને આવકાર્યો હતો. તાપી માતાની જય સાથે સાથે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત રાત્રિના સમયે આતશબાજી કરવામાં આવી હતી, જેના કારણે દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો. મહાઆરતીમાં હજારો લોકો જોડાયા હતા અને હાજર લોકોએ પણ પોતે અયોધ્યા પહોંચ્યા હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે 500થી વધુ વર્ષોના સંઘર્ષ બાદ ભારત દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને સુરત શહેર પણ એમાં ઓછું આંકાય એવું નથી, ત્યારે સુરતવાસીઓએ ભવ્ય રીતે દિવાળી ઉજવી છે. તેમાં તાપી આરતી ઘાટ ખાતે તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા 2 લાખથી પણ વધુ દીવડાઓના શણગાર સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સફાઈ કર્મચારી અને કાર સેવકોના સન્માન સાથે આ કાર્યક્રમ ઉજવ્યો હતો.